સુરતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થી સહિત બે યુવકો હથિયાર સાથે ઝડપાયા છે સ્કૂલ બેગમાંથી દેશી તમંચો અને છરા મળી આવ્યા છે ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ વિદ્યાર્થીઓ ગુનાના રવાડે ચડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ગુનાખોરીને લગામ કસવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ખડોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા એક યુવક તથા ધોરણ આઠના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતા દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતા પોલીસે બંનેને ઝડપી લઈને આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે તેમની ટીમના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આર એસ પટેલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી ચેતનભાઇ રમણલાલને ચોક્કસ બાતમી મળી હતી કે અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હથિયારો સાથે રાખીને ફરી રહ્યા છે પીએસઆઈ આરએસ પટેલે ટીમ સાથે મળીને સોહમ સર્કલ પાસે વોચ ગોઠવી બાળકિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો તેમની સ્કૂલ બેગમાંથી ચોપડાના બદલે ઘાતકી હથિયાર એટલે કે દેશી તમંચો અને છરા મળી આવ્યા હતા એક આરોપી સોળ વર્ષનો અને ધોરણ આઠમાં અભ્યાસ કરે છે આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કરપાલ સિંઘ પાસેથી લાવ્યા હતા હાલ પોલીસ તપાસ કરી રહી છે વાલીઓને પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે કોની સાથે ફરે છે ક્યાં ફરે છે તેમજ કોની સાથે રહે છે આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે